गुजरात सरकारे રાજ્યમાં આવેલા સિનેમાગૃહો થિયેટરો મલ્ટીપ્લેક્સિસ ડ્રાઇવિંગ સિનેમા વગેરેને કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા બાદ 15મી ઓક્ટોબરથી 50% સિટિંગ કેપેસિટીના વપરાશથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગે મંગળવારે પરિપત્ર જાહેર કર્યો છે। આ દિશામાં હવે આવતીકાલથી રાજ્યભરમાં સિનેમાગૃહો ખુલવા જઈ રહ્યા છે, પરંતુ દરેક થિયેટરોમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે। 50% કેપેસિટી સાથે આવતીકાલથી રાજ્યમાં સિનેમાઘરો શરૂ થશે। ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકાશે, દરેક શો બાદ સેનિટાઈઝેશન કરવું પડશે। વડોદરા સહિત દેશભરમાં 15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્સ શરૂ થવા જઈ રહ્યા છે। તેના માટે સરકારની ગાઈડલાઈન મુજબ મલ્ટીપ્લેક્સો શરૂ કરવા માટે થિયેટરોના માલિકો સજ્જ થઈ ગયા છે। કોરોના મહામારી ચાલતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ સાથે 50% સીટ પર જ લોકોને બેસાડી શકાશે। પેપરલેસ વિચ્યુઅલ ટિકિટો આપવી પડશે, દરેક શો બાદ એડિટોરિયમને સેનિટાઈઝિંગ કરવું પડશે। બોક્સ ઓફિસમાં પેપરલેસ કી અગર વાત કરે તો એક બહુ બડી ટેકનોલોજી હૈ, જહાં આપકો કોઈ ટિકિટ પેપર કે રૂપમાં નહીં મિલેગી, SMS કે ફોર્મમાં મિલેગી। ઓર હમ પુશ કર રહે હૈ ઓર ડિજિટલ કે લોગ અપને ફોન સે અપની ટિકિટ બુક કરે ઓર હમ ઉનકો SMS કરકે બતાએંગે। વો મુજે લગતા હૈ એક બોક્સ ઓફિસમાં બહુ બડી ચીજ હૈ। FNB में आए तो मुझे लगता है ये UV सैनिटेशन जो हमने कैबिनेट्स बनाए हैं, जिसमें सारा जो फूड पैकेजिंग है वो 20 सेकंड तक सैनिटाइज हो के उसमें भर के आपको सामान मिलेगा। सारे फूड प्रोडक्ट्स अब सील्ड और पैक्ड होंगे, सो दैट आप अपने हाथों से खोल रहे हैं और वहाँ पे आपको एकदम, इवन पॉपकॉर्न जो हैं उस पर भी एक लिड होगी, आपको कोई भी खुला सामान नहीं मिलेगा। और एक एंटी बैक्टीरियल फिल्म की हमने बात की, वो एक मुझे लगता है अगेन एक बहुत बड़ा टेक्नोलॉजी पॉइंट है। और फोर्थ ये जो इलेक्ट्रोस्टेट प्लेटिंग से हमने ये जो केमिकल स्प्रे किया है जिसके कारणवश कोई केमिकल वायरस नहीं जिंदा रह सकता, वो एक, ये 4-5 चीज़ें मुझे लगता है बहुत ही बड़ा चीज़ है। सिनेमाघर बंद होवाथी इंडस्ट्री ने दर महीने 1500 करोड़ नुकसान थतो हतो, જો કે આમાં કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા થિયેટરો શરૂ નહીં કરી શકાય। કેન્દ્રીય માર્ગદર્શિકા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પર નજર કરીએ તો થિયેટરો બહાર લાઇનમાં, કોમન એરિયામાં તથા વેઇટિંગ એરિયામાં 6 ફૂટનું અંતર રાખવું પડશે। મોઢા ઉપર માસ્ક ફરજિયાત, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ખાતે તથા કોમન એરિયામાં ટચ ફ્રી હેન્ડ સેનિટાઈઝર ગોઠવવા પડશે। થૂંકવા ઉપર સખત પ્રતિબંધ, એન્ટ્રી પોઈન્ટ ઉપર થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત અને અસિમ્પ્ટોમેટિકને પ્રવેશ ઇન્ટરવલમાં આવવા જવા માટે લાઇન બનાવવી, થિયેટરો મલ્ટીપ્લેક્સિસ સિનેમાગૃહોમાં બેઠક ક્ષમતાના 50% પ્રેક્ષકો બેસાડવા, ઓડિટોરિયમમાં પૂરતું સોશિયલ ફિઝિકલ ડિસ્ટન્સ રહે તે રીતે પ્રેક્ષકો બેસાડવા, એન્ટ્રી અને એક્ઝિટ વખતે ભીડભાડ ન થાય તે રીતે પ્રેક્ષકોની લાઇન બનાવવી, ઓડિટોરિયમમાં જે સીટ ઉપર પ્રેક્ષક બેસાડવાનો નથી તે સીટ ઉપર યોગ્ય માર્કિંગ કરવું, પાર્કિંગ લોટમાં ક્રાઉડ મેનેજમેન્ટ કરવું, લિફ્ટમાં ફિઝિકલ ડિસ્ટન્સ જળવાય તે માટે માણસોની સંખ્યા નિયંત્રિત કરવી, એક શો પૂરો થાય અને બીજો શો શરૂ થાય તે વચ્ચે યોગ્ય સમય રાખવો જેથી ભીડ ન થાય। મલ્ટીપ્લેક્સિસમાં થિયેટરોના શો શરૂ થવાનો, પૂરો થવાનો અને ઇન્ટરવલનો સમય એક સાથે ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, ટિકિટનું બુકિંગ ઓનલાઈન થાય તથા નાસ્તા પાણીના પેમેન્ટ પણ કેશલેસ મોડથી થાય તે હિતાવહ છે। કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ટિકિટના બુકિંગ વખતે પ્રેક્ષકનો ફોન નંબર લેવો, બોક્સ ઓફિસ પર ટિકિટનું વેચાણ આખો દિવસ રાખવું તથા એડવાન્સ બુકિંગ પણ રાખવું જેથી ભીડભાડ ટાળી શકાય, બોક્સ ઓફિસ સામે યોગ્ય લાઇન જળવાય તે માટે માર્કિંગ કરવું, થિયેટરોમાં હેન્ડલ રેલિંગ ઉપર વારેઘડીએ સેનિટાઈઝ કરવું, બોક્સ ઓફિસ તથા ખાણીપીણી જગ્યાઓ પણ વારેઘડીએ ચોખ્ખી કરવી, સેનિટાઈઝ કરનારા સ્ટાફને માસ્ક, હાથના મોજા, બૂટ, PPE કીટ વગેરે આપવા, જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળે તો પ્રીમાઇસિસ જંતુરહિત કરવી, થિયેટરોમાં ACનું કુલિંગ 24-30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવું, પિક્ચર નાટક ચાલતો હોય તે દરમિયાન ખાણીપીણીની ડિલિવરી પ્રેક્ષકની સીટ ઉપર ના કરવી।